એના પછી આગળ સુખદેવજી મહારાજે રાસ પંચાધ્યાયનો પ્રારંભ કર્યો. ભગવાન પિતારા શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ. પાંચ અધ્યાયોનો રાસ પંચાધ્યાય. આ રાસ પંચાધ્યાયના પાંચ અધ્યાય કેમ? અલગ અલગ આચાર્યો એના ભાવ એના બતાવ્યા છે. કોઈ આચાર્ય એમ કહે છે કે નિરોધને જેના દ્વારા નિરોધ થાય, નિરોધ મેળવવાના પાંચ સાધન છે, એટલે રાસ પંચાધ્યાયના પાંચ અધ્યાય. કોઈ આચાર્ય કહેતે હૈ કે યહ રાસ લીલા પાંચ રીત સે આત્મા કા અનુભવ હોતા હૈ, આનંદ કા અનુભવ કરને કે પાંચ સાધન હૈ. આત્મા સે, મન સે, વાણી સે, પ્રાણ સે ઓર ઇન્દ્રિયો સે યહ પાંચ માર્ગ આનંદ ઉપલબ્ધિ કે સાધન હૈ. તો પાંચ સાધનો કે દ્વારા રસ કા અનુભવ હોતા હૈ, ઇસલિયે પંચાધ્યાય, રાસ પંચાધ્યાય કહા. ભગવાન અપી તારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. ભગવાન અપી, ભગવાને પણ, તારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા, ભગવાને શરદની રાત્રિને જોઈ અને આ શરદની રાત્રિ જોઈને ઓલું વચન ભગવાનને યાદ કર્યું જે કાત્યાયની વ્રતમાં કુમારિકાઓને આપ્યો હતો કે હવે આવતી શરદ રાત્રિમાં તમારા હું મનોરથ પૂરા કરીશ. તો ભગવાને શરદની રાત્રિને જોઈને ભગવાને પણ મન બનાવ્યું. જો જીવ ઉપર કૃપા ત્યારે જ થઈ શકે કે જ્યારે ભગવાન મન બનાવે. જીવ કેટલો મનોરથ કેમ ન રાખે, પણ જ્યાં સુધી ભગવાન ઈચ્છા ન કરે ત્યાં સુધી એના મનોરથ પૂર્ણ ન થતા. તો આજે એ શરદની રાત્રિ જોઈને ભગવાને મન બનાવ્યું. ભગવાન અપિતા રાત્રિ, ને એ રાત્રિને જોઈને પ્રભુએ પોતાની દ્રષ્ટિ ત્રણ વસ્તુઓ પર પાડી. તીન જગાઓ પર કૃષ્ણને અપની દ્રષ્ટિ કી. એક દ્રષ્ટિ તો ઉસ રાત્રિ પર કી, શરદ કી રાત્રિ થી. પ્રભુને સોચા કે યે રાત્રિ યે તો આધિ ભૌતિક હૈ, અભી રાત્રિ હૈ, અભી થોડે સમય મેં દિન હો જાયેગા. તો વો આધિ ભૌતિક રાત્રિ કો આધિ દૈવિક બના દિયા. પ્રભુ કી દૂસરી દ્રષ્ટિ મલ્લિકા કે ફૂલો પર ગઈ. અબ મલ્લિકા યાની આપણે જાણીએ, મલ્લિકા એટલે શું? મોગરા. હવે મોગરા ઈ એ કોઈ શરદ ઋતુનો પુષ્પ નથી, એ ઉષ્ણકાળનો છે. પણ જ્યાં ભગવાનની દ્રષ્ટિ ગઈ તો છ ઋતુઓની પુષ્પ ખીલી ગયા. અને ભગવાને પોતાની ત્રીજી દ્રષ્ટિ કુમારિકાઓ ગોપિકાઓના અંતઃકરણમાં નાખી. હવે એમના હૃદયનો જે ભાવરૂપી કલી છે એ કલીને પણ ભગવાનને ખીલવું છે, એને પણ ખીલાવવું છે. એટલે ત્રીજી દ્રષ્ટિ એ ગોપિકાઓ ઉપર કરી. અને એ શરદની અર્ધરાત્રિમાં યમુનાજીના ઘાટ પર ઉભા રહીને, વૃક્ષ નીચે ઉભા, અને કટી ઉપરથી વેણું લીધી અને વેણું લઈને અધ્રો ઉપર સજાવી, અને અધ્રો ઉપર સજાવીને દિવ્ય વેણુનાદ કરી. ઓ oh.
શ્યામ સુંદર અકેલે નહીં ખડ્યા. યોગ માયા મુપાશ્રિત, યોગ માયા કે શ્રી આચાર્ય ચરણ ને સુબોધનીજી મેં અલગ અલગ અર્થ બતાવ્યા. યોગાય માય માયા ઇતિ યોગ માયા, યાની જો ભગવાન કા સંબંધ કરાવે ઉસે યોગ માયા કહેતે હૈ. દૂસરા અર્થ બતાયા કે ભગવાન કા સંબંધ કરાને વાલા યાની કોન, તો કે યે બંસી, યે બંસી તો ખીંચતી હૈ. ભગવાન ને વેણુનાદ કિયા, યોગ માયા કા આશ્રય લિયા. और तीसरा योग माया का अर्थ बताया कि योग माया यानी कौन, तो कि श्री यमुना जी, यमुना जी के तीर पे खड़े होके भगवान देवे वेणुनाद कर रहे हैं. और चौथा योग माया का अर्थ बताया कि योग माया यानी श्री राधिका जी. और जब तक जीव पर स्वामी की कृपा नहीं होती, राधा जी की कृपा नहीं होती, जीव को रास में प्रवेश नहीं मिलता. ને ભગવાને વેણુનાદ કર્યું, ને એ વેણુનાદ રાત્રિના સમયમાં વગાડે છે, ને આ ગોપીઓ એના ઘરમાંથી એ વેણુનાદ એને સાંભળે. રે સુતિતિ મારા શયન ભવનમાં, શયન ભવનમાં ના તો સાંભળ્યો મુરલીનો નાદ, ખમ્મા મારા નંદજી ના લાલ મુરલી ક્યારે. હવે એ બધી ગોપીઓ કોઈ સૂતી હતી, કોઈ ઘરનું કઈ કામકાજ કરી રહી હતી, અને એ વેણુનાદ સાંભળ્યો. દેખીએ યે રાસ પંચાધ્યાય કી કથા, યાની માધુર્ય કી કથા, યે બુદ્ધિ કી કથા નહીં હૈ, યે હૃદય કી મન કી કથા હૈ. जब हम ठाकुर के आगे खड़े होते हैं तो पांच प्रकार के भाव आते हैं. एक शांत भाव, दूसरा स्वामी सेवक भाव, तीसरा सख्य भाव, चौथा वात्सल्य भाव, और पांचवा है माधुर्य भाव. तो ये जो कथा है माधुर्य भाव की कथा है. अब माधुर्य भाव में भी तीन प्रकार की रति है, एक साधारण रति, एक समंजसा रति, और एक समर्था रति. साधारण रति यानी कुब्जा की, समंजसा रति यानी जिसमें परस्पर आनंद हो वह समंजसा रति, और समर्था रति जिसमें भगवान के केवल तत्सुख का विचार करने में आए वह समर्था रति. श्री महाप्रभु जी सुबोधनी जी में आज्ञा करते हैं कि ब्रह्मानंदाद समृद्धित्य भजनानंद योजने. प्रभु ने गोपीजनों को ब्रह्मानंद में से बाहर निकालकर भजनानंद का दान करने के लिए यह रास लीला की है. रास लीला के लिए कौन से ऋतु का पसंद किया, कि शरद ऋतु. शरद ऋतु पसंद करने का कारण क्योंकि यह ऋतु बड़ी शीतल होती है, आकाश स्वच्छ होता है, उसमें बादल नहीं होते, और चंद्र और तारे भी शोभायुक्त प्रकाशित होते हैं. रात्रि का समय पसंद किया क्योंकि रात्रि आह्लादक होती है, शांति देने वाली होती है. ये रास पंचाध्याय की कथा भगवान का कामदेव के साथ किया हुआ युद्ध है, जो ब्रह्मा जी ना मुंह ने दूर करो, इंद्र ना मोह ने दूर करो, या कामदेव ने बहु अभिमान. तो आज एक कथा जे ए रास पंचाध्याय એટલે કામદેવ સાથેનું ભગવાનનું યુદ્ધ છે. ભગવાને કામદેવને કીધું, ચલ તારી અંદર મત છે ને, તું મારી સાથે
યુદ્ધ કર, તું મારા મનને વિચલિત કરીને બતાવ. કરીશ યુદ્ધ કે કિલ્લાનું યુદ્ધ કરવું છે કે મેદાનનું? કે પ્રભુ આ કિલ્લાનું યુદ્ધ શું અને મેદાનનું યુદ્ધ શું? કે જો કિલ્લાનું યુદ્ધ એટલે હું એક ભવનમાં બેસી જઈશ ધ્યાન સાધનામાં અને તું ત્યાં મારા મનને વિચલિત કરીને બતાવ. કે મેદાનનું યુદ્ધ, તો કે મેદાનનું યુદ્ધ એટલે મેદાનમાં વૃંદાવનમાં હજારો ગોપીઓની વચ્ચે હું એમની સાથે રાસલીલા કરીશ અને ત્યાં તું મારા મનને વિચલિત કરીને બતાવ. કામદેવ કહે છે તો પ્રભુ આ કિલ્લાનું રહેવા દે, આપણે મેદાનનું જ યુદ્ધ કરીએ. એટલે એ પાંચ બાણ ભગવાન પર છોડ્યા છે એટલે આ પંચાધ્યાય. કામદેવના પાંચ બાણ ઉન્માદન, તાપન, શોષણ, સ્તંભન ઓર સંમોહન, એ કામદેવ કે પંચ બાણ હૈ. યાની યહ રાસ લીલા ભગવાન કા કામદેવ કે સાથ કિયા હુઆ યુદ્ધ હૈ. લિંપંત્યહ પ્રભુ જંતુન્યા અંજંત્યહ કાશ્ચ લોચને વ્યવસ્થ વસ્ત્ર ભરણા કાશ્ચિત કૃષ્ણાંતિકાં યુ. કોઈ આંખોમાં અંજન લગાડે છે, કોઈ વસ્ત્ર ધારણ કરે છે, કોઈ પતિની બાળકોની સેવા કરી રહી છે, ત્યાં આ વેણુનાદ સાંભળ્યો. અને જ્યાં વેણુનાદ સાંભળ્યો બધું પોતપોતાનું કામ ભૂલી ગયા. આ રાસમાં પણ બધી ગોપીઓ નથી આવી. જેને ભાગવત મિલનની અત્યધિક આતુરતા હતી, જેનો અંતિમ જન્મ હતો, એને આ વેણુનાદ સાંભળ્યો. એકવાર એક શિષ્યે પોતાના ગુરુને પૂછ્યું, ગુરુદેવ મને બતાવો કે ભગવાનને મિલન માટે કેવી આતુરતા જોઈએ? ગુરુ કહે તને સમય આવા ઉપર બતાવીશ. એક દિવસની વાત, નદી કિનારા ઉપર બંને સ્નાન કરી રહ્યા હતા. ઓલો નદીમાં ડૂબકી લગાડી, શિષ્યને આ ગુરુએ શું કર્યું, ઉપરથી એને દબાવવા લાગ્યા, પાણીમાં ડૂબોયો. પાણીમાં ડૂબેડો, શ્વાસ રોકાઈ ગયો, તડપવા લાગ્યો, ગભરાવા લાગ્યો. જોયું કે ઓલાથી સહન નથી થતું તો પાણીમાંથી બહાર કાઢ્યો. જોશ જોશ થી શ્વાસ લીધી, અરે ગુરુદેવ, જો હવે એક ક્ષણ તમે વિલંબ કર્યો હોત તો આ પ્રાણ નીકળી ગયા હોય. ગુરુદેવ કહે, શિષ્ય જ્યારે જીવને આવી આતુરતા ભગવદ મિલન માટે થાય કે જ્યાર સુધી હવે ભગવદ દર્શન ન થયા તો પ્રાણ નીકળી જશે, એવી આતુરતા જ્યારે જીવની અંદર આવે છે, એવા જીવને ભગવદ દર્શન થાય છે કે એ જીવ રાસનો અધિકારી થાય છે. આપણે તો કેવલ ઈચ્છા કરીએ છીએ, તો કેવલ ઈચ્છા સે કામ નહીં ચલતા, જંખના હોની ચાહીએ. તો જેનો અંતિમ જન્મ હતો, જેને ભગવદ મિલનની અત્યંત આતુરતા તાલાવેલી હતી, એવી ગોપીઓએ પ્રભુનો વેણુનાદ સાંભળ્યો. અને હવે નાદ સાંભળીને બસ ક્યાંથી આ વેણુનાદ આવી રહ્યો છે ત્યાં બધી ગોપીઓ પહોંચી, અને બધી ત્યાં પહોંચી. ભગવાન તો નેત્ર બંધ કરીને વેણુનાદ કરે છે, અને નેત્ર ખોલ્યા તો સામે હજારો ગોપીઓ ઊભી છે. બધી ગોપીઓને જોઈને ભગવાન એમનું સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગઃ પ્રિયઃ કિમ કરવાણિવ વ્રજસ્યાનમયમ કશ્ચિત વૃતાગમન કારણમ રજન્યેષા ઘોરરૂપા ઘોરસત્વ નિષેવિતા પ્રતિયાદ વ્રજમ નેહ સ્થેયમ સ્ત્રીભિઃ સુમધ્યમા. હે સુંદરીઓ, હે મહદ ભાગ્યશાલીઓ, તમારા બધાનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ તમારું સ્વાગત છે. પણ એમ કયો, હવે આ અર્ધરાત્રિના સમયમાં અહીંયા આવવાનું પ્રયોજન શું છે? ભગવાને કીધું, હે મહદ ભાગ્યશાલીઓને, જ્યાં પ્રભુના મુખથી આવી વાત સાંભળી ઓલી બધી નિરાશ થઈ ગઈ કે આ અમારું સ્વાગત કેમ કરે છે.
પ્રેમની ભાષા છે ને બહુ અટપટી હોય, પ્રેમમાં બહુ સન્માન આપવામાં આવે ને તો એ પ્રેમીને ગમે નહીં, અને પ્રેમની જે પ્રેમથી ગાળ આપવામાં આવે ને એ ગાળ બહુ મીઠી લાગે. ને ભગવાન કહે કે હે મહદ ભાગ્યશાલીઓ, તમારા બધાનું બહુ સ્વાગત કરું છું. ને હવે ઓલી ગોપીઓ નિરાશ થઈ ગઈ કે આ આવા વચન કેમ બોલ્યા. જ્યાં આ શબ્દ સાંભળ્યો ને ગોપીઓ સમજી ગઈ કે હવે કઈક ગડબડ થવાની છે. સ્વાગતમ વો મહાભાગ પ્રિય કેમ કરવાણી. કથા સાંભળવા તમે આવ્યા હો અને 6 અને 6:30 થઈ જાય ને 7 વાગી જાય ને તમે 8 વાગ્યા સુધી ઘરે પહોંચો અને ઓલા દેવતા ઘરે બિરાઈ જાઓ અને ઈ કે આ આવ દેવી આવ, બહુ આજે તો વેલી આવી ગઈ કેમ દેવી, આવ તારું સ્વાગત કરું છું. હવે ઈ તમે આપણે સમજી જઈએ કે આ આનો કયો આજે બરોબર. પ્રતાગમન કારણ રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા. અરે આવા ભયાનક જંગલમાં, જ્યાં જંગલમાં મુક્ત ભાવથી બધા પ્રાણીઓ ભયાનક પ્રાણીઓ વિચરણ કરતા હોય અને એવી રાત્રિના સમયમાં સ્ત્રીઓને ઘરથી બહાર નીકળવું એ યોગ્ય નથી. અને એમ પણ રાત્રિના સમયમાં સ્ત્રીઓને તો ઘરમાં રહેવું જોઈએ. દિવસના સમયમાં જણ પુરુષ ઘરની અંદર હોય તો શોભા નથી, અને રાત્રિના સમયમાં સ્ત્રી ઘરથી બહાર હોય તો એ શોભા નથી. એ તમારા ધર્મ નહીં હૈ, તું જાઓ વાપસ. ગોપીઓ હાથ જોડીને કહે છે, અરે પ્રભુ આવા કઠોર વચન કેમ બોલો છો, આપ કહો છો કે આ ધર્મ નથી. ભલા અમને એ વાત જણાવો કે ધર્મનું પાલન કરીશું તો શું થશે. તમે ધર્મની વાત કરો છો ને, ચાલો મને જવાબ આપો કે ધર્મનું પાલન કર્યું તો શું થયું. કે ધર્મનું પાલન કરવાથી હૃદય નિર્મલ બને છે બરોબર. હૃદય નિર્મલ થાય તો શું થાય, કે જ્યારે હૃદય નિર્મલ આવે તો એમાં શુદ્ધ પ્રેમ આવે છે બરોબર. શુદ્ધ પ્રેમ હૃદયમાં આવી ગયું તો એ શુદ્ધ પ્રેમનું શું કરવાનું, કે જ્યારે તમને તમારા હૃદયમાં શુદ્ધ પ્રેમ આવી જાય તો એ શુદ્ધ પ્રેમથી ભગવાનની તમને પ્રાપ્તિ થઈ જાય છે, પરમાત્માના દર્શન થાય છે, એ પ્રસન્ન થાય છે. ધર્મનું પાલન કરવાથી હૃદય નિર્મલ થાય, નિર્મલ થાય તો પ્રેમ આવે ને પ્રેમથી ભગવાનની પ્રાપ્તિ થાય. ભગવાન જો તમે આમ કહેતા હો તો આ અમને તમે મળી તો ગયા, તમે કોણ છો અને હવે આ તમે કયા ધર્મની તમે વાત કરો છો, તમે અમારી સામે ઊભા છો ને તમે અમને કહો છો કે ઘરે જઈને ધર્મનું પાલન કરો. તમે મળી તો ગયા અમને, હવે અમે કયો ધર્મ નિભાવીએ એ કયો અમને જરા. પ્રભુ ઘણા સમયથી અમે આ આ સમયની પ્રતીક્ષા કરી રહી છે, આવા નિષ્ઠુર વચન ન બોલો. જબ પ્રિય કહ્યો ઘર જાઓ. નંદાસજીને બડા સુંદર વર્ણન કર્યા ઇસ ભાવ. જબ પ્રિય કહ્યો ઘર જાઓ. અધિક ચિત્ત ચિંતા બઢી પુત્રીન સોંપા રહી ગઈ એકટક કાઢી. દુખ કે બોજ છબી શિવ ગ્રીવ ને ચાલી નાવસી
अकलीन के भार नमित मनु कमल माल सी, जब प्रिय कहयो घर जाओ, अधिक चित चिंता बढ़ी, पुत्रिन सोपाती रह गई इकटक। નંદાસ જી બહુ સુંદર કે જ્યારે ઠાકોરજીએ કીધું કે તમે ઘરે જાઓ ને હવે પોતાની નજરે ટગર ટગર ઠાકોરજીને જોયા કરે છે કે આ આવી નિષ્ઠુર વાતો કેમ કરે છે। दुख के बोझ छवि शिव ग्रीव ने चाली नावसी, अक अलिन के भार नमित मनु कमल मालसी। कि जिस प्रकार से कमल की माला भ्रमर के भार से झुक जाती है, उसी प्रकार गोपियों का मुख मंडल मुख कमल नीचे की ओर झुक गया और अपने पैरों से धरती को कुरेदने लगी। मैं विभुर्हति भवान् कदितं नृशंसं सत्यज्य सर्वविषयान् स्तव पादमूलं, भक्ता भजस्व दुर्वग्रह मात्यजस्मा, देवो यथादि पुरुषो भजते मुमुक्षुं, चित्तं सुखेन भवता पहतं गृहेषु, यन्निर्विशत्युतकरावपि गृह्य कृत्ये पादौ पदं चलतस्तव पादमूला, या मह कथं व्रजवतु करवामि किं वा। प्रभु आप क्यों छो के घरे जाओ, पर हमें घरे जीने शू करी, अमारा चित्त नु तो हरण आपे करी लीधु, અમારું આ શરીર અમારું મન આ વેણુનાથ દ્વારા તો આપમાં લાગી ગયું છે, જડ થઈ ગયા છે, અને હવે આ ઘરે જઈને અમે કઈ એમ પણ કામ કરી નથી શકવાના, તો ઘરે જઈને અમે શું કરીશું। જેવી રીતે આદિનારાયણ ભગવાન પોતાના મુક્ષ જીવોને સ્વીકાર કરી લે છે, પ્રભુ અમે આપની શરણમાં છીએ, અમારો ત્યાગ ન કરો, અમારો સ્વીકાર કરો। ભગવાન પરીક્ષા લે છે આ જીવ, આ જે ગોપીઓ જે ઘર આદિનો ત્યાગ કરીને આયા છે, ત્યાગ એમનો કેવો છે? બે પ્રકારના ત્યાગ હોય, એક આવેશજન્ય અને બીજો વિવેકજન્ય। બહુ કથા આપણે સાંભળીએ, કથા સાંભળીને આપણને એક ભાવનો આવેશ આવે, અને આવેશ આવે ને ત્યારે આપણે કહીએ નહીં કેટલી સરસ કથા, કેટલો આનંદ આવે, આવું જીવન હોવું જોઈએ, આમ થવું જોઈએ, આપણે આમ ને આમ જીવન ભટકી રહ્યા છે, આવી બધી વિચારો બહુ આવે, પણ જ્યાં 5 દિવસ પૂરા થયા કથાને પાછા જેવું હતું એવું થઈ ગયા। સાચી વાત છે, આવું હોવું જોઈએ। કથા સાંભળીને ટેવા ભાવના હિલોરા લેવા લઈ જાય, પણ જ્યાં 5 દિવસ પૂરા થઈ જાય ને પાછા જૈસે થે એસે। ના, હવે આપણે આવું કરીશું, આમ કરીશું, ઈ આવેશજન્ય। એટલે આ આ જુએ છે ભગવાન કે આ ઘર જે છોડીને આવ્યા છે કેવો છે એમનો ત્યાગ, વિવેક બુદ્ધિ સાથે આવ્યા છે કે પછી એમને આવી ગયા છે આવેશ, અને પછી ભગવાને જોયું કે નહીં આમનો પ્રેમ સુદૃઢ છે। સુદૃઢ સર્વતોધિક,
કોઈ પણ પરિસ્થિતિમાં એ પ્રેમ હલે નહીં, સુદ્રઢ સ્નેહ. ભગવાને પ્રસન્ન થયા, ખડખડાટ હસવા લાગ્યા અને એ ગોપીઓ સાથે ભગવાને લઘુરાસ પ્રારંભ કર્યો. રાસલીલા પ્રારંભ થઈ. સુખદેવજી કહેતે હૈ, રાજન હજારો વર્ષો સે બિખટે હુએ જીવ, દૂર હુએ જીવ આજ પરમાત્મા કે સન્મુખ હુએ. યે કથા રાસ પંચાધ્યાય કી, રાસલીલા જીવ ઓર શિવ કી એકતા કી કથા, મિલન કી કથા. और राजन ये जो रासलीला हुई कोई बंद दरवाजे में नहीं हुई, खुले मैदान में ये रासलीला हुई. ये रासलीला के दर्शन ब्रह्मा जी ने भी किए, पर ब्रह्मा जी को भी मन में थोड़ा संशय आ गया. ये धर्म नहीं है कि अन्य स्त्रियों के साथ इस प्रकार रास विहार करना. ब्रह्मा जी को मोह हुआ और फिर भगवान ने ऐसी लीला की कि जितनी भी गोपियां थी, सब गोपियां कि पीताम्बर धारण करे हुए कृष्ण हैं, सब कृष्णमय ब्रह्मा जी को दिखे गए. ब्रह्मा जी का मोह दूर हुआ. ने रास चाल तो तूने रास ना वच्चे गोपियों ने अंदर थोड़ा अभिमान आ गया. मद भक्ति मार्ग में अभिमान आवू ये सौथी मोटो अपराध है. अपराध का मतलब होता है अपगता राधा यस्मत सह अपराध, जिसमें से प्रेम की धारा निकल जाए. अपगता राधा यस्मत सह, जहां प्रेम की धारा निकल गई, अभिमान आया, वही अपराध है. एक अपराध अलग है और एक दोष अलग चीज है. जीव स्वभाव से दुष्ट है, दोषों से भरा हुआ है, सहज है. दोष भगवान क्षम्य कर देते हैं. अपने सेवा करता हो ये बहुत जानिए नहीं, विचार आचार विचार क्या भूलती प्रभु की सेवा में, क्या श्रम पड़ी जाए कि कोई त्रुटि रह गई, ये दोष थई गयो. पर ज्यां प्रेम की धारा टूटी जाए, सेवा क्रियावत थई जाए, तो ये अपराध है. वो ये गोपियों के अंदर अभिमान आया और प्रेम में अभिमान ये सबसे बड़ा अपराध है. કોણ મોસિયાન, અરે મારા જેવી સુંદર કોણ, આ જો આ કેટલી મારી ઉપર કૃપા છે, મારી સાથે ભગવાન રાસ વિહાર કરી રહ્યા છે, મેં કેટલી સુંદર હું, મેં શ્રેષ્ઠ હું, હું મહદ ભાગ્યશાળી છું. ભગવાન માન સહન કરી શકે પણ અભિમાન સહન ન કરી શકે. ગોપીઓ માન ધરીને બેઠી હોય ને તો એની ચરણ સેવા કરવા માટે ભગવાન તૈયાર છે, પણ ગોપીઓને અંદર અભિમાન આવી જાય તો ઈ એનાથી સહન ન થાય. આ એક સહજ છે. આ તમે જોજો, ઘણી વખત નિકટતા એ બહુ હોય છે ને તો એ અભિમાન લાવી દે છે. અરે અમારી ઉપર તો બહુ કૃપા હો, જે જેની અમારા વગર ન ચાલે, એ તો અભિમાની તો હે. અને પછી બધાની સામે બધા પાસે બેઠા હોય ને પછી પોતાની કઈક અલગ જ વાત પ્રગટ કરતા હોય, એક અલગ જ આમ મોભા મારે. बड़े सावधान रहना चाहिए. जो आचार्य गुरुओं के समीप में जो होते हैं जीव, जो गुरु की सेवा में रात दिन लगे होते हैं, तुम्हारी ये सेवा व्यर्थ न चली जाए. तुम्हें आज ये सेवा करो छो, निरर्थक न थी जाए. जो सूक्ष्म पण अभिमान आवे गयो, मारी ऊपर तो बहु कृपा छे, मारी साथे बधी वात करे, आवी जाय छे ने वो अभिमान. सावधान रहो. કોણ મોસિયાન, મારા જેવું શ્રેષ્ઠ કોઈ નહીં, મારી ઉપર જો કેટલી ભગવાનની કૃપા છે. અને જ્યાં અભિમાન આવ્યો અને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન એટલે એમના જ અંતરમાં જઈને છુપાઈ ગયા. અંતર ધ્યાન થવાના ઘણા કારણો બતાવ્યા. પહેલું કારણ છે, આચાર્ય ચરણ સુબોધનીજીમાં બતાવે છે કે ભગવાન અંતર ધ્યાન હુએ ક્યોં, કે અપને ભક્તોં કે મદ કા પ્રશમન કરને કે લિયે, એવમ ભક્તોં કે મન કો પ્રસન્ન કરને કે લિયે ભગવાન અંતર ધ્યાન હુએ.
दूसरा कारण से आचार्य चरण बताते हैं कि भगवान अंतर ध्यान किए हुए, तो जब भक्ति मार्ग में जब भक्त को सिद्धि की प्राप्ति होती है तो वो सिद्धि के द्वारा उसको अभिमान आ जाता है, और जब वो जीव को अभिमान आ जाए तो वो उसके लिए विघातक सिद्ध होता है। भक्ति टिकने के लिए दीनता अति आवश्यक है, तो उन गोपियों को दीनता रूपी पात्रता के लिए भगवान अंतर ध्यान हुए। त्रिजु कारण श्री महाप्रभु जी बतावे छे कि जेम भूख भोजन नो आनंद छे, अने भूख न होय तो केटला पण रस सामे राख्या होय एमां रुचि आवती नथी, એમ પણ મિલનનો જે આનંદ છે એ વિરહની પૃષ્ઠભૂમિ ઉપર તૈયાર થાય છે। ઘણી વખત બહુ સહજતાથી જે વસ્તુ મળી જાય ને તો જીવ એનું અમૂલ્યાંકન કરી બેસે છે, અને જ્યારે બહુ પરિશ્રમ પછી જે વસ્તુ મળે ને એ વસ્તુનો કંઈક અનેરો જ આનંદ હોય ત્યારે જ પૂર્ણ આનંદ મળે। તો ભક્તને પૂર્ણ આનંદ ગોપીઓને આપવા માટે ભગવાન અંતર ધ્યાન થાય। ભગવાન અંતર ધ્યાન થયા ને આ આ લોકો બહાર ગોતવા લાગ્યા, પ્રભુ તો એમના જ અંતરમાં છુપાયા છે। આનંદ હમારે ભીતર હૈ ઓર હમ વોહી હમારા અજ્ઞાન હૈ કે આનંદ હમ બહાર પદાર્થો મેં વ્યક્તિઓ મેં ઢૂંઢતે હૈ, બહાર તો કહીં આનંદ હૈ હી નહીં, આનંદ હમારે ભીતર સમાયા હુઆ હૈ। પ્રભુને ગોતવા લાગ્યા, તન્મયતાને કારણે ત્યાંની વૃક્ષ લતાઓને પૂછવા લાગ્યા, અરે તુમને કહીં હમારે શ્યામ સુંદર કો દેખે હૈ, અભી અભી હમારે સાથ રાસ લીલા કર રહે થે ઓર હમે છોડ કે ચલે ગયે। અને એ વિરહમાં જે ગોપીઓ પુકાર લગાડી, જે પ્રભુને યાદ કર્યા ને જે ગીત ગાયું એનું નામ ગોપી ગીત। શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં બતાવ્યું છે કે આ ગોપી ગીતના 19 શ્લોકો છે। 19 શ્લોકોમાંથી જે શ્લોક ગાનારી જે ગોપીઓ છે એ 9 પ્રકારની ગોપીઓ શ્રુતિરૂપા છે, એટલે શ્રુતિરૂપા એટલે અન્ય પૂર્વા જેના વિવાહ થઈ ચુક્યા છે। 9 પ્રકારની ગોપીઓ ઋષિ રૂપા છે એટલે અનન્ય પૂર્વા એટલે જે અવિવાહિત છે, અને એક પ્રકારની જે ગોપી છે એક જે શ્લોક છે એ નિર્ગુણ પ્રકારની ગોપી ગાઈ રહી છે। 19 શ્લોકોમાંથી પ્રથમ દ્વિતીય તૃતીય પંચમ ષષ્ઠ સપ્તમ અષ્ટમ નવમ દશમ ત્રયોદશમ એવમ ચતુર્દશમ આ 11 શ્લોક અનન્ય પૂર્વા ગોપીઓએ ગાયા છે, એટલે ઋષિ રૂપા ગોપીઓ। અને એકાદશ દ્વાદશ પંચદશ ષોડશ સપ્તદશ અષ્ટાદશ એવમ એકોન વિશંત એટલે 19મો શ્લોક આ 7 શ્લોક અન્ય પૂર્વા એટલે શ્રુતિ રૂપાએ ગાયેલા છે। ચોથો શ્લોક એ નિર્ગુણ પ્રકારની જે ગોપી છે એણે ચોથો શ્લોક ગાયો છે। અન્ય પૂર્વા જે ગોપી દિજન છે એ પ્રૌઢા છે, અને અનન્ય પૂર્વા ગોપીજન જે છે એ મુગ્ધા છે। બે પ્રકારની ગોપીઓ, એક પ્રૌઢા અને બીજી મુગ્ધા। આજે પ્રૌઢ ભાવ વાળી જે ગોપાંગનાઓ છે એ ક્યારેક ક્યારેક રસ તથા પ્રેમના અધિકતમમાં અધિક ભાવાવેશમાં આવીને તામસ તામસ ભાવ, જો ભાવ પણ 9 પ્રકારના, એક તો રાજસ તામસ સાત્વિક, રાજસના પણ પાછા 3 પ્રકાર, તામસના 3 પ્રકાર, સાત્વિકના પણ 3 પ્રકાર। તો આજે પ્રૌઢા પ્રકારની જે ગોપીઓ છે એ તામસ તામસ ભાવમાં આવીને એવો અનુભવ કરે છે, પ્રગાઢ પ્રેમનો અનુભવ થાય છે એને, અને પ્રભુને પછી કપટી હે કેતવ હે ચોર એવા બધા સંબોધન કરે છે, એટલે આ પ્રૌઢા ભાવ વાળી ગોપીઓ છે। આવો પ્રગાઢ ભાવ પ્રૌઢ ભાવ એ મુગ્ધ ભાવ વાળી ગોપીઓમાં નથી, મુગ્ધા ગોપીઓમાં નથી। આ ગોપી ગીત શું છે? આપણા ભક્ત કવિએ બહુ સરસ વાત કહી, લોચન મન નો રે ઝઘડો, લોચન મન નો રે ઝઘડો, રસિયા તે જન નો રે કે ઝઘડો લોચન મન નો, પ્રીત પ્રથમ કોણે કરી નંદ કુંવર ની સાથ, મન કહે લોચન તે કરી, લોચન કહે તુજ હાથ રે ઝઘડો,
લોચન મનનો રે ઝઘડો. એ બેઉ આવ્યા બુદ્ધિ કને તેને ચૂકવ્યો ન્યાય. એ બે આવ્યા બુદ્ધિ કને તેને ચૂકવ્યો ન્યાય. મન લોચન નો પ્રાણ નું લોચન તું મન કાય. સુખ થી સુખ દુઃખ દુઃખ થી મન લોચન એ રીત. દયા પ્રીતમ શ્રી કૃષ્ણ શું બેઉ વડે થી થઈ પ્રીત. બેઉ વડે થી થઈ પ્રીત રે ઝઘડો લોચન મન નો રે. જો અંતઃકરણ મેં બસે હુએ થે ઉન્હીં કો વો બહાર ઢૂંઢ રહે હૈં. ઓર બહાર ઢૂંઢતે હુએ જો કૃષ્ણ કો પુકાર લગાઈ ઉસકા નામ ગોપી ગીત. હમારે ભી અભિમાન કે ચલતે કૃષ્ણ હમારે અંતર મેં છુપે હુએ હૈં પર વો હમે પ્રત્યક્ષ રૂપ સે દર્શન નહીં દેતે. આઈએ ઇન ગોપીઓ કે સાથ મિલ કે હમ ભી ઉસ કૃષ્ણ કો પુકાર લગાએં ઉન્હે યાદ કરે. જયતિ તે ધીકમ જન્મના બ્રજ શ્રયત ઇન્દિરા શશ્વત ત્રહિ લલિત દ્રશ્યતા દીક્ષુતા જયતિતેધિકમ જન્મના બ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી બ્રજતિ ભગવતી સંપી સહ બ્રજ તે જન્મના બ્રજ અધિકમ જયતિ. ગોપીઓ કહે છે પ્રભુ આ બ્રજનો તો જય ઘોષ 14 લોકમાં ફેલાયેલો છે. બ્રજનો જય ઘોષ તો 14 લોકમાં છે. કારણ કે આપે અહીંયા જન્મ લીધો છે. આપના જન્મથી બ્રજની શોભા વધી ગઈ છે. બ્રજના ગુણગાન મોટા મોટા ઋષિઓ સંતો તો ગાતા હતા, પણ જ્યારથી આપનો જન્મ થયો અને આપના જન્મની સાથે એ જે લક્ષ્મી ઇન્દિરા એ લક્ષ્મી પોતાનું ધામ છોડીને સદા નિરંતર અહીંયા બ્રજમાં વાસ કરે છે. બ્રજતિ ભગવતી સંપહ સહ બ્રજ તે જન્મના બ્રજ અધિકમ જયતિ. યાની ભગવાન કે પાસ લે જાને મે હમે જો સહાયક હોતા હૈ ઉસે બ્રજ કહેતે હૈ. ઇસ પ્રથમ શ્લોક મે બ્રજ કી મહિમા બતાઈ ગઈ. બ્રજ કિસે કહેતે હૈ જો ભગવાન કે પાસ લે જાને મે સાધન રૂપ હો. તો ભગવાન કે પાસ લે જાને મે યે શરીર યે ભી તો સાધન રૂપ હૈ. ઇસકા મતલબ ક્યા હુઆ યે શરીર ભી બ્રજ હો ગયા. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. તો ભગવાન કે પાસ લે જાને મે યે શરીર ભી સાધન હૈ ઇસલિયે યે બ્રજ હૈ. તો યે બ્રજ કી સુંદરતા કિસસે હૈ. આચાર્ય ચરણ ને બતાઈ કે યે શરીર કી સુંદરતા હૈ દેહ કી સાર્થકતા હૈ ભગવદ સેવા કરને મે. હાથો કી સાર્થકતા ભગવદ સેવા કરને મે. કાનો કી સાર્થકતા ભગવદ કથા કા શ્રવણ કરને મે. આંખો કી સાર્થકતા ભગવદ દર્શન કરને મે. પેરો કી સાર્થકતા ભગવદ ધામ કી યાત્રા કરને મે. તો યે બ્રજ કી સાર્થકતા કિસસે હૈ. યે શરીર ભી બ્રજ હૈ ઓર ઇસકી સાર્થકતા કેવલ સભી સમસ્ત ઇન્દ્રિયા પ્રભુ મે લગ જાય ઇસસે હી ઇસકી સુંદરતા. પ્રભુ આપના પધારવાથી બ્રજની શોભા વધી ગઈ છે. પણ હવે આપના વગર અમને ગમતું નથી. અમે આપની શરણમાં છે. એ દઈતે દયા કરવા વાળા એ કૃપાળુ દર્શન આપો પ્રગટ થઈ જાય. ઘણા બધા તીર્થો છે, તીર્થયાત્રાનો મહત્વ, પણ આ બ્રજભૂમિ જે છે એ તો તીર્થોનો પણ તીર્થ છે.
એકવારની વાત છે, મકર સંક્રાંતિનો સમય આવ્યો, અને સંક્રાંતિનો સમય આવ્યો ને નંદ બાબાએ બધા સખાઓને કીધું ચાલો આપણે જઈએ પ્રયાગ ક્ષેત્રમાં, ને પ્રયાગ જઈને ત્યાં સ્નાન વાન કરીશું. બધા તૈયારીઓ કરી ગાડામાં બેઠા અને જતા હતા, ને પૌલક કનૈયો કે બાબા મારે સાથે આવવું છે, મને પ્રવાસ પ્રયાગ લઈ જાઓ. ચલ હવે એ ગાડામાં બેઠા, ધીમે 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 ગાડું આગળ ચડતું ચાલતું હતું, અને ત્યાં બહુ વિચિત્ર દ્રશ્ય નંદ બાબાએ જોયું. બધાએ શું જોયું, એક એક શ્યામ એક કાળો ગધેડો, ને એ ગધેડો શું કરે, ઈ રજમાં લોટતો હતો, આમથી આમ થાય આમથી આમ થાય. એક તો ગધેડો કાળો એ વિચિત્ર, ને પાછો આવી દે બ્રજરજમાં લોટે, અને જોત જોતામાં એ કાળામાંથી ધોળો થઈ ગયો. બધાને બહુ આશ્ચર્ય થયું કે આ શું. કનૈયા કહેતે બાબા મેં જાનું કે યે કૌન હૈ, યે ગધા કૌન હૈ, કે અચ્છા તો બતા, કે યે ગધા ઓર કોઈ નહીં પણ યે પ્રયાગરાજ હૈ, સબ અપને પાપ કો દૂર કરવે કે લિયે પ્રયાગરાજ મેં જાવે, પ્રયાગ તીર્થ મેં જાવે, ઓર યે પ્રયાગરાજ અપને પાપોં કો છોટો છુડાવે કે લિયે મુક્ત હોવે કે લિયે યે બ્રજરજ મેં લોટ રહો હૈ. બાબા કે અચ્છા એવું છે, જો આ બ્રજભૂમિમાં આવીને પોતાના પાપથી મુક્ત થતો હોય તો પછી હવે અમારે પ્રયાગરાજ જવાની શું જરૂર છે આ બ્રજ છોડીને, ચાલો પાછા. મુક્તિ કહે ગોપાલ સો મેરો મુક્તિ બતાવો, મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાવો, બ્રજરજ ઉડ મસ્તક લગે મુક્તિ મુક્ત હો જા. ધન્ય હૈ યહ બ્રજભૂમિ, ક્યોંકિ આપકે જન્મ સે ઇસ બ્રજ કી શોભા બડી હૈ. હે દૈત હે દયા કરને વાલે, હમ આપકે હૈ તાવકાહ, જો આ પહેલા જ શ્લોકમાં ગોપીઓએ પોતાની ભૂલ સુધારી લીધી. રાસ ચાલતો હતો ત્યારે ગોપીઓને અભિમાન આવ્યું કે આ પ્રભુ મારા છે, મારા છે, મારી સાથે ક્રીડા કરી રહ્યા છે. પણ જ્યાં આવો અભિમાન આવ્યો ભગવાન અંતર ધ્યાન થઈ ગયા, અને ગોપીઓ પોતાની ભૂલ સમજી ગઈ, અને પહેલા જ શ્લોકમાં ભૂલ સુધારીને શું કીધું, તાવકાહ, હે પ્રભુ અમે તો તારી છીએ, અમે એમ કહીએ મારા છો તો ક્યાંક એમાં અભિમાન આવી જાય. એટલે જો આપણે બ્રહ્મ સંબંધમાં કૃષ્ણ તવાસમી, હે કૃષ્ણ હું તારો છું, અભિમાનમાં આવીને જીવ જ્યારે બોલે, જેમ ધૃતરાષ્ટ્ર બોલ્યો, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુસવ મામ કહા પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુ પુત્ર શું કરી રહ્યા છે બતાવો. જ્યાં મારું અને તારું નું ભેદ છે એ અહંકાર, પણ જ્યાં દીન ભાવ થી પુકાર લગાડે તો કે તાવકાહ, હે પ્રભુ અમે તારા છીએ, વિના મૂલ્યની તારી દાસીઓ છીએ, પ્રભુ દયા કરો દર્શન આપો.